આગળ સમાચારમાં વાત કરીએ તો જાહેરમાં ગંદકી ફેલાવનાર એકમો સામે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઘાટલોડિયામાં ગંદકી ફેલાવતા 3 એકમોને સીલ કરવામાં આવ્યા છે. તો મહત્વનું કહી શકાય ગણેશ પાન પાર્લર, રોયલ હાર્ડવેર અને પ્લાયવુડ અને વેલ્યુવિઝનને કરવામાં આવ્યા છે સીલ. એએમસી દ્વારા 132 એકમોની તપાસ સામે 104 એકમોને નોટિસ ફટકારવામાં આવી તો 5 કિલો જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તો જાહેરમાં ગંદકી ફેલાવનાર એકમો સામે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચુક્યા છે. તો જી રાહુલ, જાહેરમાં ગંદકી ફેલાવનાર એકમો સામે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું છે વિગત? જી ચોક્કસથી, જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જે એકમો છે જ્યાં જાહેરમાં ગંદકી ફેલાવતા હોય તેવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા. અને છેલ્લા ઘણા સમયથી આ સ્પેશિયલ ડ્રાઈવ જે છે ચાલી રહી છે. સાથે જ ગઈકાલે જયારે એએમસી દ્વારા જે જાહેરમાં ગંદકી ફેલાવનારા હોય તે એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 132 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 104 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ઘાટલોડિયાના વિસ્તારની અંદર આવેલા ગણેશ પાન પાર્લર, રોયલ હાર્ડવેર, પ્લાયવુડ અને વેલ્યુ વિઝન જે એકમો હતા તેને જાહેરમાં ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા જે પણ પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જથ્થોનો ઉપયોગ ન કરો તે માટે પણ ફરમાન કરવામાં આવ્યું હતું અને 5 કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત 2 લાખ જેટલી જે છે એ આ એકમો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. જી જી રાહુલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર.